नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ने? तो चालो हवे आपणे भणवानी शुरुआत करीशुं, बराबर छे? तो एमां धोरण 6 गणित चेप्टर नंबर 14 तो के प्रायोगिक भूमिति, धोरण 6 गणित चेप्टर नंबर 14 आपणे पोचे था प्रायोगिक भूमिति। एमां आपणे पेज नंबर 44 उपर रचना नंबर 8, पेज नंबर 44 उपर रचना नंबर आपणे 8 पोचे था। तो के परिकर अने मापपट्टीना उपयोगथी 75 अंशना मापनो खूणो आपणे रचवानो छे। तो कई रीते रचवानो छे तो जोई लीए। आपणे आगळनी जे 6 अने 7 रचना करी एम ज 8માં પહેલા આપણે શું કરવાનું છે? તો કે સૌપ્રથમ પહેલા રેખા આપણે L દોરી લેવાની, કોઈ પણ માપની રેખા L આપણે દોરી લેવાની, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ રેખા L દોરી આપણે, એને શું નામ આપ્યું? તો કે L। હવે સેન્ટરમાં એકદમ કયું બિંદુ લેતા આપણે? તો કે O બિંદુ લેતા, બરોબર છે? એટલું સમજાઈ ગયું, રેખા L દોરી, પછી વચ્ચોવચ એક O બિંદુ લીધું, પછી આપણે એમાં શું કર્યું હતું? તો કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાનું આપણે માપ લીધું હતું, બરોબર? કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાનું? તો કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લીધું હતું। અને પછી શું કરવાનું? સેન્ટર આ ઓને કેન્દ્ર રાખીને અર્ધવર્તુળ ચાપ મારવાની છે, ઓને કેન્દ્ર રાખીને આપણે અર્ધવર્તુળ, ઓને કેન્દ્ર રાખીને આપણે અર્ધવર્તુળ ચાપ મારી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું બધાને? ઓને કેન્દ્ર રાખીને આપણે અર્ધવર્તુળ ચાપ મારી, ઓને કેન્દ્ર રાખીને અર્ધવર્તુળ ચાપ મારી, બરોબર છે? જે ચાપ છે તે છે, ત્યાં શું નામ આપ્યું? અહીંયા આપણે સી નામ આપ્યું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલું સમજાઈ ગયું બધાને? શું કર્યું? પહેલાં રેખા L દોરી, ઓ કેન્દ્ર રાખ્યું, પછી 2 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લઈ, ઓને કેન્દ્ર રાખીને અર્ધવર્તુળ ચાપ મારી, બરોબર છે? હવે સીને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારવાની છે, આ સીને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારી, એટલા જ માપનું લઈ, બરોબર? હવે શું કરવાનું છે? તો કે ભાઈ અહીંયા આ જે ચાપ મારી એને શું નામ આપ્યું આપણે? પી નામ આપ્યું। શું નામ આપ્યું? પી, બરોબર? હવે પીને કેન્દ્ર રાખીને સાઈડમાં એક ચાપ મારવાની છે, અહીંયા ચાપ મારી અહીંયા, બરોબર? એને શું નામ આપ્યું આપણે? તો કે એન નામ આપ્યું, બરોબર? જે 120 અંશનો ખૂણો બનાવે છે, બરોબર? કેટલા અંશનો ખૂણો બનાવશે? તો કે આ 120 અંશનો ખૂણો બનાવશે, બરોબર? હવે પહેલાં પીને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારવાની, પછી એનને કેન્દ્ર રાખીને અહીંયા ચાપ મારવાની, એટલે એ કેટલા અંશનો ખૂણો બનાવશે? તો કે 90 અંશનો। તો કે ભાઈ પહેલાં પીને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારી આપણે, બરોબર? પછી એનને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારી, બરોબર? એ બે ચાપને જોડી દઈ એટલે કે કેટલા અંશનો ખૂણો બનાવશે? તો કે 90 અંશનો ખૂણો બનાવશે, બરોબર? આ 90 અંશનો ખૂણો થયો, બરોબર છે? કેટલા અંશનો ખૂણો થયો? 90 અંશનો। એ બે જે ખૂણા છે તે એને શું નામ આપ્યું આપણે? એ નામ આપ્યું। તો કે આ 90 અંશનો ખૂણો થયો એટલો, બરોબર? એટલું સમજાણું બધાને? હવે આપણે આને એક બેને જોડી દઈએ, આ બે ચાપને જોડી દઈએ, બરોબર? આ બે ચાપને જોડી દીધી, અહીંયા જે ચાપ જે વર્તુળમાંથી છેદે છે એને આપણે જોડી દીધી। આ કેટલા અંશનો બનાવ્યો? તો કે 60 અંશનો। કેટલા અંશનો? તો કે 60 અંશનો। હવે શું કરવાનું છે? તો કે પીને કેન્દ્ર રાખવાના અને આ જે 90 અંશનો ખૂણો જે આ કેન્દ્ર રહ્યું એને કેન્દ્ર રાખીને અહીંયા ચાપ મારવાની છે, જે 75 અંશનો ખૂણો બનાવશે। તો કે ભાઈ પીને કેન્દ્ર રાખીને એક ચાપ મારો, આ પીને કેન્દ્ર રાખીને એક ચાપ મારી, અને આ 90 અંશના ખૂણાને કેન્દ્ર રાખીને એક ચાપ મારી, બરોબર છે? એટલું સમજાણું? તો આ જે ખૂણો બને એ કેટલા અંશનો બનશે બાળકો? તો કે 75 અંશનો ખૂણો બનશે। સમજાઈ ગયું બધાને? તો 75 અંશનો ખૂણો થઈ ગયો। તો અહીંયા જે ખૂણો છે એને શું નામ આપીશું આપણે? એમ। તો આ આખો ખૂણો કેટલા અંશનો થયો?
तो के 90 अंशनो ने आ आटलो खूणो केटलो अंशनो थयो तो के 75 अंशनो खूणो थई गयो। बराबर छे विद्यार्थी मित्रों, समझाई गयो बधाने? सरस। तो पेला रेखा एल दोरी, वच्चे ओ नामनो बिंदु लीधो, ओ ने केन्द्र राखी नाखू, एक वर्तुळ दोर्यो अर्धु, पछी एने सी नाम आप्युं, सी ने केन्द्र राखी अहीं एक चाप मारी, पछी आ जे चाप मारी एने केन्द्र राखी अहीं एक चाप मारी, एटले आ जे खूणो थयो ए 120 अंशनो थयो। बराबर। पछी वारा फरती आ बे ने केन्द्र राखी, पेला पी ने केन्द्र राखी अहीं चाप मारी, पछी एन ने केन्द्र राखी अहीं चाप मारी, एटले आपणने केटला अंशनो खूणो मळ्यो? 90 अंशनो। पछी आपणे शुं कर्युं के भाई आ पी जे पी ऊपर जे चाप मारी एने जोड़ी दीधी, एटले ए 60 अंशनो खूणो थई गयो। पछी शुं कर्युं तो के 60 अंशनो खूणो अने 90 अंशनो जे खूणो हतो ए बेने वारा फरती केन्द्र राखीने अहींया बे चाप मारी। हवे ए चाप जे आपणे आम रेखा पसार करी, जे किरण पसार करी, एने आपणे एम नाम आप्युं, ने जे माप खूणो केटलानो थयो आपणो? 75 अंशनो खूणो थयो। केटला अंशनो खूणो थयो? 75 અંશનો। આ રેખા આપણી પૂરી થઈ ગઈ રચના। તો હવે આપણે રચનાના મુદ્દા લખીશું। તો કે સૌ પ્રથમ આપણે પહેલાં શું કર્યું એ લખવાનું બધું આમાં। તો કે રેખા એલ દોરી, રેખા ઓલ દોરી જેમાં ઓ બિંદુ લીધું બરોબર, ઓ બિંદુ લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ દોરી, એટલે કે જે અર્ધ વર્તુળ દોર્યું ઈ બરોબર, જે રેખા ઉપર સી બિંદુમાં, કયા બિંદુમાં? તો કે સી બિંદુમાં છેદે છે। પછી શું કર્યું? તો કે તેટલી ત્રિજ્યા વડે વર્તુળ પર બીજી ચાપ દોરી જેને આપણે શું નામ આપ્યું? જેને પી બિંદુ નામ આપ્યું। બરોબર, પી બિંદુ નામ આપ્યું। હવે પી બિંદુથી જેટલી ત્રિજ્યા વડે પાછી ચાપ મારવાની હોય, પી બિંદુથી કેટલી ત્રિજ્યા વડે ચાપ મારી, જે ચાપ જ્યાં વર્તુળને છેદે ત્યાં એન નામ આપ્યું। શું નામ આપ્યું? તો કે એન નામ આપ્યું। બરોબર, કે જે 60 અંશનો અને 120 અંશનો ખૂણો બનાવે। કેટલા અંશનો? તો કે 60 અંશનો અને 120 અંશનો ખૂણો બનાવે છે। હવે બીજો મુદ્દો, તો કે 60 અંશ અને 120 અંશનો વચ્ચેનો આપણે વિભાજક રેખો, એટલે બે વારા પરથી ચાપ લીધી, બેને લઈને વારા પરથી ચાપ લીધી, અને એ જે વિભાજક મળે એને 90 અંશનો ખૂણો બનાવે છે। પછી આપણે શું કર્યું? તો કે 90 અંશનો ખૂણો બનાવે છે। બરોબર, કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો કે 90 અંશનો ખૂણો બનાવે છે। હવે શું કરવાનું? તો કે 90 અંશ અને 60 અંશનો વારા ફરતી કેન્દ્ર રાખી ચાપ દોરો। બરોબર, જે ચાપ છેદે ત્યાં રેખા પસાર કરો, તેને એમ નામ આપ્યું। બરોબર, જે ત્રિભાજક રેખાણો તે 75 અંશનો ખૂણો બનાવે। કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો કે 75 અંશનો। આમ માપ ખૂણો એમ ઓ સી બરાબર 75 અંશ
थाय छे। बराबर छे विद्यार्थी मित्रों, समझाई गयु बधाने? सरस, तो आज माटे आपणे आटलू राखीशुं। बराबर छे विद्यार्थी मित्रों, तो आजना होमवर्कमां सांभळी लेजो કે આજે મેં જે આઠમા નંબરની રચના કરાવી છે એ તમારે લીથામાં એક વાર લખવાની છે અને રફ નોટમાં બબે વાર ઘરે પ્રેક્ટિસ કરવાની છે, દોરવાની છે અને રચનાના મુદ્દા પણ લખવાના છે। કેટલી વાર? બે વાર લખવાની છે અને દોરવાની પણ છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું બધાને? સરસ, તો આજ માટે આપણે આટલું રાખીશું। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।